છેલ્લા બે મિનિટની અંદર આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 1 અર્થશાસ્ત્ર માં એમાં આપણે છેલ્લા બે મિનિટની અંદર આકૃતિ આકૃતિનો અર્થ આલેખ આલેખનો અર્થ તફાવત આકૃતિના આલેખનો અર્થ તે ધ્યાનમાં રાખવાની બાબતો આલેખ અને આકૃતિનું મહત્વ અને છેલ્લે આપણે આકૃતિ ના પ્રકાર એનો આપણે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિના પ્રકારોનો પૂછો છે એમાંથી આપણે અભ્યાસક્રમની અંદર આ ત્રણ પ્રકારો છે આપણે સમજવા પડશે એમાં સૌથી પહેલો પ્રકાર આપણે છે સમય આધારિત રેખા બરોબર વિદ્યાર્થી મિત્રો અહીં અમે લખેલું છે કે રેખા આપણને ખબર છે કે આ જે આપણે આકૃતિ જોઈ છે એ કે આકૃતિ બના શકો કે રેખા અને જ્યારે પરીક્ષાની અંદર રેખા આપણી કે ત્યારે આપણે આ રીતે આકૃતિ જોવાની થશે તો સૌથી પહેલા આપણે સમય આધારિત રેખા આકૃતિ છે એની આપણે વ્યાખ્યા જોઈએ રેખા આકૃતિ એ બે ચલ વચ્ચેના સંબંધને રજૂ કરતી આકૃતિ છે જેમ કે માંગ રેખા પુરવઠા રેખા આજે વિદ્યાર્થી મિત્રો આપણને આકૃતિ આપેલી છે એ વ્યાખ્યા અનુસાર બે ચલ વચ્ચે કોઈ પણ બે ચલ વચ્ચે ના સંબંધને રજૂ કરતી આ રેખા આકૃતિ છે માંગ રેખા અને પુરવઠા રેખા ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ આપણે ધોરણ 11 ની અંદર માંગ પાઠ વિશે સમજી ગયા છે તો આપણે માંગની વ્યાખ્યામાં આપણે અથવા માંગ વિશે આપણે સમજી કે જ્યારે કિંમત વધે ત્યારે માંગ ઘટે અને જ્યારે કિંમત ઘટે ત્યારે માંગ વધે એ દર્શાવવા માટે આપણે આવી પ્રકારની રેખા આકૃતિનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ એવી જ રીતે પુરવઠા રેખાની આપણે વાત કરીએ તો પુરવઠા રેખામાં પણ આપણે રેખા આકૃતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો સૌથી પહેલા એક કોષ્ટક આપેલું છે એ કોષ્ટકને આધારે આપણે આ આકૃતિ સમજવાની છે અહીં આપણે 1951 થી ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારી દર આપણને આપે છે દર 10 વર્ષનો સમયગાળો અહીં નક્કી થયેલો છે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આપણી જે વસ્તી ગણતરી છે એ દર 10 વર્ષના સમયગાળા સુધી થતી હોય છે અહીં સમયગાળો આપણને આપેલ છે સમયગાળો 1951 થી 61 સુધીમાં અંદાજિત જે આંકડા આપણે લીધા છે આ આકૃતિ સમજવા માટે આ આંકડા આપણે જે લીધેલા છે એ માત્ર અંદાજ છે કારણ કે આપણે સમજવા માટે જરૂરી આકૃતિ છે આંકડા આપણે અંદાજિત લીધેલા છે તો કે 1951 થી છેલ્લે 2011 સુધી આંકડા આપણને આપેલા છે એટલે તો 1951 થી 61 સુધીમાં વસ્તી વૃદ્ધિનો દર 15% છે ત્યારબાદ 1961 થી 71માં 20% 1971 થી 81માં 19% અને 1981 થી 81 ની અંદર 17% અને 1991 2001 ની અંદર 14 અને 2001 2002 ની અંદર 10% તો આ એક અંદાજિત માહિતી તમને અહીં રજૂ કરેલી છે જેને આપણે સમય આધારિત રેખા આપેલી છે એમાં આપણે દર્શાવવાની છે અને આપણે સમજવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે 1951 અને 61 ની અંદર વસ્તી વૃદ્ધિનો દર 15% અહીં આપેલ છે તો અહીં આપણને ખબર છે કે આપણે અહીંયા આ અધિદરી છે x કહેવામાં આવે છે જે આપણને ખ્યાલ છે કે આ અધિદરી છે x છે અને આ ઊભી દરી છે y છે તો x દરી ઉપર આપણે વધારે પડતું શું દર્શાવી શકું અગાઉના વિડીયોમાં ચર્ચા કરી તો x દરી ઉપર આપણે સમયગાળો છે વર્ષ છે એ બધી વસ્તુ આપણે દર્શાવી છે તમે આપ જોઈ શકો છો કે આ સમયગાળા x એક સ્વતંત્ર ચલ છે એના ઉપર આપણે આ દરેક પ્રકારના વર્ષ છે એ સમયગાળો છે આપણે દર્શાવ્યો છે જ્યારે y છે એ પરતંત્ર ચલ છે તેની અંદર આપણે વેચાણ રૂપિયામાં વસ્તી વૃદ્ધિનો દર આ બધી વસ્તુ આપણે દર્શાવવાની છે તમે જોઈ શકો છો કે આ આકૃતિની અંદર પણ આપણે y દરી ઉપર આપણે આ બધા વસ્તી વૃદ્ધિનો દર એના આંકડાઓ દર્શાવેલા છે તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો 1951 અને 61 ની અંદર વસ્તી વૃદ્ધિનો દર 15% છે તો 1951 થી 61 ની અંદર વસ્તી વૃદ્ધિનો દર 15% અહીં આપેલો છે તો અહીં આપણે જ્યાં 15 આવે છે ત્યાં આપણે બિંદુ કરેલું છે એવી રીતે 1961 થી 71 ની અંદર એ વસ્તી વૃદ્ધિનો દર આપણે ક્વેશ્ચનમાં જોઈ શકો છો કે 20 આપેલો છે તો 20 ની સામે જે આપણે બિંદુ કરેલું છે ત્યારબાદ 1971 થી 81 ની વચ્ચે જે આપણે જોઈ શકીએ છીએ કોષ્ટક અંદર કે 19 આવેલું છે તો 20 ની તેજ નીચે આપણો દેશ જે આવે છે એ આપણે બિંદુ કરેલું છે ત્યારબાદ 1981 થી 91 ની અંદર 17 આવેલું છે ત્યાં આપણે બિંદુ કરેલું છે 1991 થી 2001 ની વચ્ચે જે આપણે 14 માહિતી આપેલી છે ત્યાં આપણે બિંદુ કરેલું છે અને છેલ્લે જે 2001 અને 2001 ની માહિતી આપણને આપેલી છે ત્યાં આપણે
વસ્તી યુનિટ અંદર 10 આપેલું છે તો ક્યાં પણ આપણે બિંદુ કર્યું છે હવે તમારે શું કરવાનું છે તો હવે તમારે જેટલા પણ બિંદુ આપણે પેદા કરી દીધા છે એ બિંદુઓને આપણે એકબીજા સાથે જોડીને સરસ રેખા આપણે બનાવવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ બિંદુ જે આપેલા છે એ બિંદુઓને આપણે જોડી દઈશું અને બિંદુઓને જોડતા શું બનશે તો કે રેખા જેને કહીશું આપણે સમય આધારિત રેખા અને ત્યારબાદ આપણે જોશું કે અહીંયા સ્કેલ માપ છે એમે એક એકમ બરાબર 5 સેન્ટીમીટરનો પણ લીધેલો છે તો તમારે જ્યારે એક્ઝામની અંદર પણ આલેખ આપેલો હોય એટલે જમણી બાજુ સ્કેલ માપ છે એક એકમ બરાબર 5 સેન્ટીમીટર લખવો પણ જરૂરી છે ત્યારબાદ જે એકમ જે બિંદુ તમે દર્શાવો છો એ બિંદુ ઉપર જે માહિતી આપેલી છે એ અહીં દર્શાવવી જરૂરી છે ઉદાહરણ તરીકે 1951 ની અંદર 1951 61 ની અંદર જ્યારે વસ્તી વૃદ્ધિ અંદર 15% હતો તો 15% જ્યાં આપણે બિંદુ કરેલું છે એ એક્ઝેક્ટ ઉપર 15 પણ લખવું જરૂરી છે આને કોસ તમારે સંભાળે પણ લખવું પડશે જે આપણે આગળ જોઈશું કે ટૂંકમાં આ આકૃતિની અંદર મહત્વની વસ્તુ શું છે કે ખાસ કરીને એક શરીર ઉપર તમારે સમયગાળો જે આપેલો હોય એ ખાસ લખવાનું છે અને જે વસ્તુ એ લખી છે અહીંયા આપણે સમયગાળો છે તો સમયગાળો લખ્યું છે એ પણ લખવું જરૂરી છે ત્યારબાદ અહીંયા આપણે રૂપિયા કે વેચાણ એકમો આપેલા હોય અહીં આપણે વસ્તી વૃદ્ધિ નો દર છે તો એ લખેલું છે એટલે રૂપિયા આપેલા હોય અહીં આપણે રૂપિયા લખવું જરૂરી છે ત્યારબાદ અહીંયા આપણે આનંદ દોરતા હોય તો મોટા મોટા સ્તંભ હોય એની પર જે માહિતી આપેલી હોય છે કોષ્ટકમાં એ પ્રમાણે જ્યાં આવતું હોય એ પ્રમાણે ઉપર એ ખાસ એ રજૂ કરવું જરૂરી છે તમે જોઈ શકો છો કે આ બધા બિંદુઓ મેં જોઈન કરેલા છે એની એક્ઝેક્ટ ઉપર જે જે એકમની જે જે માહિતી જે જે વસ્તુ અંદર આપેલી છે ખાસ મેં લખેલી છે અને રેખા આકૃતિ દોરો ત્યારે તમે જે બિંદુઓ તમે પેલા દોરેલા છે બિંદુઓને એકબીજા સાથે જોડી લેવા ખૂબ જરૂરી છે અને બિંદુઓને જોડતા તમે શું બનશે તો કે રેખા એને શું કહેશું આપણે રેખા આ તો પેલો પ્રકાર સમય આધારિત રેખા આકૃતિ અને એ પ્રમાણે આપણે આકૃતિ સમજવાનો પ્રયત્ન કર્યા છે ટૂંકમાં આ છે આકૃતિ કેવી છે તો કે સમય આધારિત રેખા આકૃતિ હવે આકૃતિનો બીજો પ્રકાર છે સ્તંભ આકૃતિ હવે એ સમજતા પહેલા આપણે એની વ્યાખ્યા સમજવી જરૂરી છે કે વિવિધ સ્થળો અથવા સમય કે વસ્તુ માટે એક એક થી વધુ ચલની માહિતી માટે ઉપર ઊભા કે આડા સ્તંભ આપણે સ્તંભ એટલે આપણને અંદાજે ખબર હોય કે આપણે જ્યારે આલેખ કરીએ ત્યારે સ્તંભ આપણે આ પ્રકારના દોરતા હોય છે તો આ સ્તંભ છે એ ઊભા અથવા આડા પણ હોઈ શકે છે ટૂંકમાં વિવિધ સ્થળો હોય અથવા વિવિધ સમયગાળો પણ હોય કે વિવિધ વસ્તુ પણ હોય એ વસ્તુ માટે એક કે તેથી વધુ ચલ માટે આમાં તમે જોઈ શકો છો કે એકથી એકથી વધારે વર્ષ માટે છે એવી રીતે એકથી વધારે ચલ માટે પણ હોઈ શકે છે એ ચલની માહિતી માટે આપણે ઘણી વખત ઊભા અથવા આડા સ્તંભો જે દોરીને આપણે જે આકૃતિ તૈયાર કરીએ છીએ શું કહેશું આપણે સ્તંભ આકૃતિ હવે સ્તંભ આકૃતિના મુખ્ય પેટા ત્રણ પ્રકારો છે સ્તંભ આકૃતિના મુખ્ય ત્રણ પ્રકારો છે એમાં પહેલો પ્રકાર છે સાદી સ્તંભ આકૃતિ બીજો છે પાસપાસીની સ્તંભ આકૃતિ અને ત્રીજો છે વિભાજિત સ્તંભ આકૃતિ એ આકૃતિના પ્રકાર